મફત અને ફરજિયાત શિક્ષણનો હક આપતો કાયદો 2009 જેને આપણે ટૂંકમાં કહીએ છીએ RTE રાઇટ ટુ એજ્યુકેશન આ કાયદા અન્વયે કેન્દ્ર સરકારે દેશના તમામ બાળકો નિઃશુલ્ક એટલે મફત અભ્યાસ કરી શકશે શિક્ષણ મેળવી શકે એ માટે આ કાયદો છે એ અમલમાં મૂક્યો છે અને 2009ની અંદર આખા દેશની અંદર કેન્દ્ર સરકારે આ કાયદો ઘડી અને એની અમલવારી છે શરૂ કરી દીધેલી છે RTE હેઠળ ખાનગી શાળાઓની અંદર અને સરકારી શાળાઓ છે એ બંનેને લાગુ પડતો આ મહત્વનો કાયદો છે ગુજરાત સરકારે પણ તેને 18 ફેબ્રુઆરી 2012ના રોજ આ કાયદાનો અમલ કરવા માટેની જાહેરાત કરેલી અને ત્યારથી ગુજરાતની અંદર પણ RTEનો કાયદો છે એ લાગુ પડે છે જેની અંદર નિમ્ન વર્ગના અથવા નિરાશ્રિત હોય અથવા ગરીબ કુટુંબ હોય તે સરળતાથી અભ્યાસ કરી શકે અને એ પણ મફતમાં એવા પ્રકારનો આ કાયદો છે એ ઘડી અને શિક્ષણનું સ્તર ગુજરાતની અંદર ઊંચું આવે એવા પ્રયત્નો સરકાર કરી રહી છે એટલે 2012ની અંદર ગુજરાત સરકારે અને 2009ની અંદર કેન્દ્ર સરકારે આ કાયદો ઘડી અને શિક્ષણમાં આમૂલ પરિવર્તનો કરેલા છે હવે પ્રશ્ન એ થાય કે આ કાયદો શા માટે ઘડવાની જરૂરિયાત ઊભી થઈ તો આપણો ભારતનું જે બંધારણ છે એ બંધારણની અંદર 1946ની અંદર બંધારણીય સુધારા કરવામાં આવેલા છે એ સુધારાઓ અંતર્ગત 6 થી 14 વર્ષ સુધીના બાળકોને મફત અને સરળમાં સરળ રીતે શિક્ષણ મળી રહે અને શિક્ષણનું સ્તર ઊંચું જાય એ માટે આ કાયદો ઘડવાની કેન્દ્ર સરકારને આવશ્યકતા ઊભી થયેલી જોવા મળે છે જેથી કરીને બાળક જ્યારે કામ કરવા શિક્ષણ મેળવવાનું હોય એ સમયગાળા દરમિયાન કોઈ કામ ધંધાની અંદર રોકાય ન રહે એટલે જેથી કરીને શિક્ષણનું સ્તર પણ સુધરશે અને 6 થી 14 વર્ષ સુધીના બાળકોને આ લાગુ પડે છે અને આના માટે નર્સરી અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકને પણ આ નિયમો લાગુ પડે છે એ જોગવાઈ છે એ આપણે હવે જોઈએ આ કાયદાની અંદર બાળકો માટે શાળાકીય અને ભૌતિક સુવિધાઓના માપદંડો નિર્ધારિત કર્યા છે જેની અંદર કેટલીક મહત્વની જોગવાઈઓ કરવામાં આવેલી છે હવે આ કાયદાઓની અંદર શાળાકીય ભણવાનું કેવા પ્રકારની લાયકાતવાળા શિક્ષકો છે ભૌતિક ફેસિલિટી છે કે નહીં તમામ પ્રકારની સેનેટરી અથવા પીવાના પાણીની જોગવાઈ એની અંદર કરવામાં આવેલી છે એ મુજબ સવલત છે કે નહીં આ બધી જ બાબતોને આવરી લેતું એટલે કે શાળાકીય અને ભૌતિક બંને બાબતોને અનુસંધાનની અંદર આ કાયદો લાગુ પડે છે હવે આ જોગવાઈઓ કઈ કઈ છે એ આપણે એક પછી એક લઈએ